અસલામલેકુમ વરમતુલ્લાહે બબરકાતો આજે આપણે ધોરણ નવ વિજ્ઞાન પાઠ દસ ગુરુત્વાકર્ષણ હું સૈયતસની ભાગ પાંચ આજે અહીં આ વિડીયોમાં આપણે ધક્કા અને દબાણ વિશે માહિતી મેળવીશું તો ધક્કો અને દબાણ કોને કહેવામાં આવે છે એ જોતાં પહેલાં આપણે કેટલાક ઉદાહરણો જોઈએ કે ઊંટ જે છે એ રણમાં સરળતાથી કેમ દોડી શકે છે બીજો પ્રશ્ન કે સેનાની ટેન્ક કે જેનું વજન એક હજાર ટનથી પણ વધારે હોય છે તે સતત ગતિ કરતી ચેન પર કેવી રીતે ટકે છે આગળ પ્રશ્ન જોઈએ કે કોઈ બસ કે ટ્રક છે અહીં કે ટ્રકના ટાયર પ્રમાણમાં વધારે પહોળા અને વધારે સંખ્યામાં પણ કેમ હોય છે અથવા તો આપણે જે કાપવા માટેના તીક્ષ્ણ ઓજારો જે હોય છે જેમ કે અહીં કાત છરી છે કુહાળી છે એવા તીક્ષ્ણ ઓજારોની ધાર જે છે તીક્ષ્ણ કેમ હોય છે તો આ પ્રશ્નના જવાબ જાણવા માટે તથા તેની સાથે સંકળાયેલ ઘટનાઓને સમજવા માટે આપેલ વસ્તુ પર એક ચોક્કસ દિશામાં લાગતા ચોખ્ખા જે બળ છે ચોક્કસ દિશામાં જે ઠ્રસ્ટ લાગે છે જે ધક્કો તથા જે ધક્કો છે એ એકમ ક્ષેત્રફળિત બળની ધારણા સમજવી જરૂરી છે એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા દબાણની ધારણા સમજવી જરૂરી છે આ પરિસ્થિતિઓ માટે જે પ્ર પ્રશ્નો છે એ પ્રશ્નો માટે આપણે પહેલાં એક સ્થિતિ એક જે આપી છે એ સ્થિતિ એકની ચર્ચા કરીએ કે આકૃતિ આ તમે જોઈ શકો છો કે એક બુલેટિન બોર્ડ છે અને આ બુલેટિન બોર્ડ પર તમે જે ચાર્ટ લગાવવા ઈચ્છો છો તો અહીં ચાર્ટ જે લગાવ્યા છે આ ચાર્ટ પર કાર્ય કરવા માટે તમારે જે ડ્રોઈંગ પેન છે એ ડ્રોઈંગ પેનને પીનોને અંગૂઠા વડે દબાવવી પડશે અને આ સ્થિતિમાં તમે પીનના શું શીર્ષ કે જે શીર્ષ કેવો ભાગ છે ચપટો ભાગ છે આ ચપટા ભાગની સપાટીના ક્ષેત્રફળ પર દબાણ લગાડો છો અને આ જે બળ લગાડી રહ્યા છો એ બળ સપાટીને કેવી રીતે લાગી રહ્યું છે છે લંબ રૂપે લાગે આ બળ પિનની અણી પરના નાના ક્ષેત્રફળ પર લાગે છે એટલે ખ્યાલ આવ્યો કે બળ અને દબાણ ધક્કો કોને કહેવામાં આવે છે આ જ રીતે આપણે બીજી પરિસ્થિતિ જોઈએ કે સ્થિતિ બે કે જ્યારે તમે કોઈ રેતી પર ઊભા હો ત્યારે તમારા પગ રેતીમાં ઊંડે સુધી ઘૂસી જાય છે જેમ કે આપણે દરિયા કિનારે ગયા હો અને દરિયા દરિયા કિનારા પર રેતીમાં તમારા પગ અંદરની તરફ પાણીમાં લહેરોમાં અંદર ઘૂસી જતા હોય છે હવે તમે રેતી પર સૂઈ જાઓ તો તમે જોશો કે તમારું શરીર રેતીમાં પહેલાં જેટલું ઘૂસતું નથી બંને સ્થિતિમાં રેતી પર લાગતું બળ તમારા શરીરનું વજન જ છે જુઓ પહેલાં તમે કઈ રીતે ઊભા હતા ઊભા હતા એટલે કે શિરોલંબ દિશામાં એટલે કે નીચે તરફ લાગતું બળ છે અને અને અહીં બળ રેતીની સપાટીને કેવી રીતે લાગી રહ્યું છે લંબ રૂપે લાગી રહ્યું છે અને કોઈ વસ્તુની સપાટીને લંબરૂપે લાગતા બળને આપણે શું કહીએ છીએ થ્રસ્ટ કહીએ છીએ અથવા તો ધક્કો કહીએ છીએ જ્યારે તમે ઢીલી રેતી પર ઊભા હો ત્યારે આ બળ એટલે કે તમારા શરીરનું વજન તમારા પગના ક્ષેત્રફળ જેટલા ક્ષેત્રફળ પર લાગી રહ્યું હોય છે અને જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે આ બળ પૂરા શરીરના સંપર્ક ક્ષેત્રફળ પર લાગે છે જે તમારા પગના ક્ષેત્રફળની સાપેક્ષમાં કેવું છે વધારે છે એટલે સપા સૂઈ જતા સપાટી વધી જશે અને આને કારણે બળનું મૂલ્ય એ શું કરે જે ક્ષેત્રફળમાં વેચાઈ જશે આમ સમાન મૂલ્યનું બળ જુદા જુદા ક્ષેત્રફળ પર જુદો જુદો પ્રભાવ પાડે છે બળનું મૂલ્ય સમાન જ છે પણ ક્ષેત્રફળ જુદું જુદું થઈ ગયું એટલે એ જુદો જુદો પ્રભાવ પાડે છે આ સ્થિતિમાં જે થ્રસ્ટ હોય છે એ સમાન રહે છે પરંતુ તેનો પ્રભાવ કે જે ધક્કો છે એનો એ તો સમાન જ હોય છે પરંતુ એનો પ્રભાવ હોય છે એ જુદો જુદો હોય છે આમ થ્રસ્ટની અસર એ ક્ષેત્રફળ પર આધાર રાખે છે જેના પર તે લાગતું હોય તમે સૂતા હોય તે સ્થિતિ કરતા ઊભા હોય ત્યારે રેતી પર ધક્કાની અસર વધુ હોય છે આમ એક આના પરથી આપણે ધક્કા અને દબાણની વ્યાખ્યા આપીએ કે ધક્કો અને દબાણ ધક્કો એટલે કે બળ હવે દબાણની વ્યાખ્યા કે પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દબાણ પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબ રૂપે લાગતા બળને સપાટી પર લાગતું દબાણ કહે છે હવે દબાણનું આપણે સૂત્ર જોઈએ કે દબાણ બરાબર ધક્કાના છેદમાં ક્ષેત્રફળ અહીં આપણે દબાણને પી સંકેત વડે દર્શાવીએ છીએ ધક્કાને એફ સંકેત વડે દર્શાવીએ છીએ અને ક્ષેત્રફળને કેપિટલ એ વડે દર્શાવીએ છીએ માટે પી બરાબર કેપિટલ એફના છેદમાં એ યાદ રાખવાનું છે હવે દબાણનો એસાઈ એકમ ન્યૂટનના છેદમાં મીટરનો વર્ગ અથવા તો ન્યૂટન મીટર માઇનસ ટુ છે જે દબાણનો એકમ છે એ ફ્રેન્ચ વૈજ્ઞાનિક બ્લે એસ પાસ્કલના માનમાં ન્યૂટન મીટર માઇનસ ટુને પાસ્કલ નામ આપવામાં આવ્યું છે અને દબાણ જે પાસ્કલ છે પાસ્કલને આપણે સ્મ કેપિટલ પી સ્મોલ એ પી એ વડે દર્શાવીએ છીએ દબાણ એ અદિશ રાશિ છે કેમ કે કા કોઈ પણ વસ્તુ હોય એની અંદર કોઈ બિંદુએ બધી દિશામાં એક સરખું દબાણ લાગે છે એટલે કે એને દિશા નથી એટલે એ અદિશ રાશિ છે ફ્રેન્ચ વૈજ્ઞાનિક બે બ્લે ભાસ્કલ તમે આકૃતિમાં જોઈ શકો છો આપણે આગળ દબાણ અને ધક્કા વિશે માહિતી મેળવી હવે કેટલાક પ્રશ્નો આપણે આગળ જોયા હતા કે પહેલો પ્રશ્ન એવો હતો કે કાપવા માટેના જે ઓજારોની ધાર છે એ ધાર તીક્ષ્ણ શા માટે રાખવામાં આવે છે તો તમે છરી કે ચપ્પો કે કુહાડી વગેરેને ધારવાળા બનાવવા તેમનું પદાર્થ સામેનું સંપર્ક ક્ષેત્રફળ કેવું કરો છો ઓછું થાય છે જેમ ક્ષેત્રફળ ઓછું થાય તેમ થોડું બળ આપી વધારે દબાણ આપી શકાય છે કેમ કે બળ બરાબર દબાણના છેદમાં ક્ષેત્રફળ આથી જે પદાર્થને કાપવો હોય તે થોડું બળ વાપરી કાપી શકાય છે તો અહીં જોઈ શકો છો કે ક્ષેત્રફળ ઓછું થાય છે તેમ થોડું બળ આપીએ અને દબાણ આપીને આપણે કામ કરી શકીએ છીએ આ જ રીતે કે બીજો પ્રશ્ન હતો કે જે ઊંટ છે ઊંટ રણમાં સરળતાથી કેમ દોડી શકે છે તો ઊંટ રણમાં સરળતાથી દોડી શકે છે કારણ કે ઊંટના પગના તળિયા એ કેવા હોય છે પહોળા હોય છે તમે ઊંટના પગના જે તળિયા છે એ પહોળા હોય છે તમારા હમ જવાબમાં એવું નહીં આવવું જોઈએ કે ઊંટના પગના નીચે ગાદી છે એટલે દોડી શકે છે આ આ તો છે જ ગાદી જેવું સ્પંજ જેવા તો હોય જ છે પણ એના પગ નીચેથી કેવા હોય છે પહોળા હોય છે જેથી પી બરાફ બરાબર એફના છેદમાં એ અનુસાર રેતી પર દબાણ કેવું લાગે છે ઓછું લાગે છે અને પરિણામે ઊંટના પગ રેતીમાં ઊંડે સુધી ઘૂસી જતા નથી તે ઢલાઈથી દોડી શકે છે આગળ પ્રશ્ન હતો કે બસ કે જે ટ્રક છે એના ટાયર પ્રમાણમાં પહોળા અને પૈડાની સંખ્યા સાથી વધારે હોય છે તો આપણે આ સૂત્ર છે કે પી બરાબર એફના છેદમાં એ અનુસાર કે દબાણ બરાબર ધક્કાના છેદમાં ક્ષેત્રફળ અનુસાર ભારે વાહનનું વજન વધુ હોવાથી તે જમીન પર વધુ દબાણ કરી શકે છે પણ જો ટાયર પહોળા હોય તો ક્ષેત્રફળ વધે તેથી જમીન પર કેવું દબાણ લાગશે ઓછું દબાણ લાગે છે અને જમીન ઓછી દબાય છે જેને લીધે વાહન સરળતાથી ગતિ કરી શકે છે તો આ બધા પ્રશ્નો પરથી તમને કેટલીક વાર એવા પ્રશ્નો પણ આવી શકે કે બહુમાળી મકાન તેમજ ડેમ છે એના પાયા પહોળા સાથી રાખવામાં આવે છે તો આનો પ્રશ્નનો જવાબ તમે આપી શકશો કે બહુમાળી મકાન અને ડેમના પાયા કેવા હોય છે પહોળા રાખવાનું કારણ ક્ષેત્રફળ મોટું થાય અને ક્ષેત્રફળ વધારે તેમ દબાણનું મૂલ્ય ઘટે છે આથી બહુમાળી મકાન તેમજ ડેમના પાયા પહોળા રાખવાથી ઉપરથી આવતું વધારેનું દબાણનું મૂલ્ય શું થઈ જાય છે ઘટી જાય છે અને એના કારણે ઇમારત કે ડેમને નુકસાન થતું નથી તો હવે આગળ જોઈએ ઉદાહરણ દસ પોઈન્ટ છ તમને લાકડાનો એક બ્લોક ટેબલ પર રાખેલ છે અને આ જે બ્લોક છે એ બ્લોકનું દળ પાંચ કિલોગ્રામ છે તથા તેના પરિમાણ ચાલીસ ગુણ્યા વીસ ગુણ્યા દસ સેન્ટીમીટર છે જ્યારે પહેલું એમ આપ્યું છે કે વીસ ગુણ્યા દસ ગુણ્યા એ અને બીમાં ચાલીસ ગુણ્યા વીસ ક્ષેત્રફળ ધરાવતી સપાટીઓ ટેબલના સંપર્કમાં હોય ત્યારે લાકડાના બ્લોક દ્વારા ટેબલની સપાટી પર લાગતા દબાણની ગણતરી કરો પહેલાં બ્લોક ઊભો છે એ સ્થિતિમાં જેમ કે વીસ ગુણ્યા દસ અને પછી બીજી સ્થિતિમાં બીની સ્થિતિમાં બ્લોકને આળો પાડી દેલો છે આ બંને સ્થિતિમાં આપણે દબાણની ગણતરી કરવાની છે બ્લોક ઊભો છે ત્યારે દબાણની ગણતરી અને બ્લોકને આળો પાડી દીધો ત્યારની ગણતરી તો આપણે દબાણની ગણતરી કરીએ જુઓ લાકડાના બ્લોકનું વજન કેટલું આપેલું છે દ્રવ્યમાન દ્રવ્યમાન કેટલું આપ્યું છે પાંચ કેજી અને પરિમાણ આપણે જોઈએ તો ચાલીસ ગુણ્યા વીસ ગુણ્યા દસ અહીં લાકડાના બ્લોકનું વજન ટેબલની સપાટી પર બળ લગાડે છે માટે એફ બરાબર એમ ગુણ્યા જી થાય જી એટલે ગુરુત્વ પ્રવેગ એમ આપણને દળ આપેલું છે પાંચ ગુણ્યા જીનું મૂલ્ય જાણીએ છીએ નવ પોઈન્ટ આઠ બંનેનો ગુણાકાર કેટલા થશે ઓગણપચાસ ન્યૂટન હવે સપાટીનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ અને પહોળાઈ એ સ્થિતિમાં કેટલી છે વીસ અને દસ તો વીસ ગુણ્યા દસ એટલે કે બસો સેન્ટીમીટરનો વર્ગ આપણે એને મીટરમાં ફેરવવાનો એટલે જીરો પોઈન્ટ જીરો બે મીટરનો વર્ક હવે આપણે દબાણનું મૂલ્ય શોધીએ તો દબાણ બરાબર એફના છેદમાં એફ કેટલું હતું ઓગણપચાસ ન્યૂટન અને ક્ષેત્રફળ આપણે એટલે કે ક્ષેત્રફળ શોધું જીરો પોઈન્ટ જીરો બે મીટરનો વર્ક આનો અંશ અને છેદ ઉડાવતા જવાબ આવે છે ચોવીસસો પચાસ ન્યૂટન મીટર માઇનસ ટુ હવે આ જ રીતે આપણે જ્યારે બ્લોક આળો પાડી દઈએ છીએ જેમ કે બીજ સ્થિતિના અંદર દબાણ જોઈએ તો તે પણ પહેલાં તો જુઓ સપાટી પર જે બળ લાગે છે બળ બદલાવાનું નથી બળનું મૂલ્ય સરખું જ રહેશે એટલે એ આપણે એકવાર શોધી નાખ્યું છે ફરીથી શોધવાની જરૂર નથી એટલે કે ક્ષેત્રફળ ડાયરેક્ટ શોધીશું લંબાઈ ગુણ્યા પહોળાઈ તો ચાલીસ ગુણ્યા વીસ બરાબર આઠસો એટલે કે એને મીટરમાં ફેરવીએ એટલે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ મીટરનો વર્ક એટલે આ આના પરથી હવે દબાણ શોધીએ કે ઓગણપચાસ ન્યૂટનના છેદમાં ઝીરો પોઈન્ટ ઝીરો આઠ મીટરનો વર્ક બરાબર છસો બાર પોઈન્ટ પાંચ ન્યૂટન માઇનસ ટુ તો તમે જોઈ શકો છો કે કોના પર દબાણ વધુ લાગે છે તો પહેલો જે બ્લોક હતો એના પર લાગતું દબાણ કેટલું છે ચોવીસો પચાસ ન્યૂટન મીટર માઇનસ ટુ જ્યારે બીજી સપાટી પર લાગતું દબાણ કેવું છે છસો બાર પોઈન્ટ પાંચ ન્યૂટન માઇનસ ન્યૂટન મીટર માઇનસ ટુ આમ સમાન મૂલ્યના બળો જ્યારે ઓછા ક્ષેત્રફળ પર લાગે ત્યારે વધારે દબાણ ઉત્પન્ન કરે અને મોટા ક્ષેત્રફળ પર લાગે ત્યારે ઓછું દબાણ ઉત્પન્ન કરે છે ફરીથી જોઈ કહીશું કે સમાન મૂલ્ય છે મૂલ્ય સરખું છે બળનું મૂલ્ય સમાન છે જ્યારે ઓછું ક્ષેત્રફળ હોય ત્યારે વધારે દબાણ લાગે અને મોટું ક્ષેત્રફળ હોય ત્યારે ઓછું દબાણ ઉત્પન્ન કરે છે આ જ કારણસર આપણે ખીલીની જે ધાર છે એ ખીલીની ધાર અણીવાળી ચપ્પાની ધાર એટલે કે ચપ્પુ જે છે એ ચપ્પુની ધાર તીક્ષ્ણ અને ઇમારતોના પાયા કેવા રાખવામાં આવે છે પહોળા હોય છે ઓલ ઓફ યુ થેન્ક યુ વેરી મચ